Đây. Hả? Thì là ông Ajay là bully dia kia mà. Ajay. Oh, Ajay, Ajay. Wah, wah, wah. Naik cuma dia. Orang kia kan? Apa teman Maria mat? Tuh, apa teman angka jauh marah kamu tuh? Boy, ah, orang di pelat tu teman di pain. Dah beli kawan naik pesa nota. Nah, tiap teman branded shirt, branded pant, di pun spike karna. Hah? Ah, teman di pelat lama dah rupiah. Iwa kan? Hah? Apa, apa dia ada menat ni kamai je, boy. Ila mara bhai mehnat to hai na hui hawar te hain hudi karu supna mari pa dawa hai na kai bakha nathi o jo me dawa phatla pheri e mai u jene bhai ke hu hai na smart work karu hu ane tame hai na gadhedao ni jem mehnat karo ho oho e ho se na pa tame hum smart work ma karo ho hu hai na share bazar ma paisa roku chu oho tame share bazar ma paisa roko chu yes acha sara sara ti ta hari vastu ke bhai pa e share bazar ma tum rickshay ketlo motu hai nahi maro bhai risk koi ne par eni upar profit kevdu hai e to jo 5 lakh na 50000 એલે સોરી ડાઉન ગયો 5000 ના 50000 5 લાખ ના 50 લાખ 5 કરોડ ના 50 કરોડ કઈ થાય ને ઈ ખબર જ ન પડે પણ બસ એકવાર ઘા લાગવો જોઈએ હો આવો ઈ તમારી વાત સાચી છે મારે એને આવું કઈ કરવું જોઈએ પણ ઓમાં પૈસા કેટલા રોકવા પડે મારે શેર બજાર કરવું છે અમે જરા અંદાજી કેને કેટલા રોકવા પડે ઓમ 10 લાખ રૂપિયા જેટલું રોકવું પડે ઓહો 10 લાખ રૂપિયા રોકવા પડે એટલા બધા તો થોડી રોકવા પડે શેર બજારમાં હું તમને એટલા મારી પાસે નહીં તો ભાઈ 5-10000 થી કઈ ન થાય ભાઈ એમાં ચિલ્લરે કઈ ભેગું ન થાય અને ચિલ્લર જાઈએ 5-10000 થી કઈ ન થાય તારે 10 લાખ 50 લાખ 1 કરોડ એવી રીતના રોકવા પડે ઓલા એટલા બધા મારા પૈસા તો ક્યાંથી કાઢવા પહેલા રીતિક હું તને હું કહું મારે એને શેર બજારનું કરવું તો છે પણ અત્યારે પૈસા નથી એક કામ કરું તો હું એને જરા ગામમાં આને પહેલા પૈસાનો ક્યાંથી મેળ કરું પછી એને તને ફોન કરીને મળું હો ઓકે ડન ને ઓકે એ હા આવજો હા અરે યાર આ ગધના મારા ઘરમાંથી તો ને રોકડા અત્યારે ખાલી 2 લાખ રૂપિયા જ નીકળાવો અમારા બાકીના પૈસા લઈ આવવા ક્યાંથી હવે તો છે નહીં ક્યાંય શું કરું કે સમજાતું નથી અને જો એકવાર એને મેં શેર બજારમાં પૈસા રોકી દીધા ને પછી તો એને મારા બકા જ છે પણ અત્યારે બાકીના પૈસા કાઢવા ક્યાંથી આ 2 લાખમાં તો નહીં ભેગું થાય શું કરું કે કાઈડિયો લગાડવો જો હે એક કામ કરું કોક પાસેથી રૂપિયા વ્યાજે લઈ લઉં તો એક મહિના પૂરતા તો એને મારું કામ થઈ જાય અને એક મહિના પૂરતા મેં કોક પાસેથી વ્યાજે લઈ લીધા અને પછી મેં શેર બજારમાં ક્યાંક રોકી દીધા ઓહો પછી તો વાત જ જાવ દે પછી તો એને મારા જીવનમાં બકા બકા જ છે એક કામ કરું હાલો અત્યારે એને કોકને ગોતું અને એની પાસે વ્યાજે રૂપિયા લઈ એક મહિના દઈ દઈશ પછી એ લીલાભાઈ તમારી એને મીટર દેવાની તારીખ થઈ ગઈ છે તમે મને હું કીધું તું કે હું તમને 29 તારીખે પહોંચાડી દે આજે 30 તારીખ થઈ ગઈ છે કાલ પહેલી થાય ને પહેલા પહોંચાડી દેજો બાકી લીલામાંથી લાલ કરી દે મારી મારીને હા ભાઈ મારે ને તમારું થોડું કામ પડ્યું છે આજે આ ભલ ભલ ને આજે તારે વળી હું કામ પડ્યું મારું બોલ મારે એને થોડાક પૈસા એને વ્યાજે જોતા હે તો જરાક મને આપો અરે તને વ્યાજની ક્યાં જરૂર પડી એલા તને ક્યાં વ્યાજે લેવાની જરૂર છે તારી પાસે પૈસા પડ્યા હોય એલા એ એમાં એવું છે કે મારે હે ને આ વખતે ને થોડાક વધારે પૈસા જોતા છે એમાં એવું છે કે મારે ને નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો છે એટલે એટલે મારે ને થોડાક વધારે જોતા એટલે હું તમારી પાસે લેવા આવ્યો વ્યાજે લાવો અરે ભાઈ હું જામ ને દેતો તું તો અપના તમે તો દવ જ ને બોલ બોલ કેટલા જોઈએ લાખ 2 લાખ 3 લાખ બોલ ના મારે હે ને મેક્સિમમ 8 લાખ રૂપિયા વ્યાજે જોતા છે તો મને 8 આપી દો એટલે રેડી 8 લાખ રૂપિયા યસ બિઝનેસ ને થોડો મોટો હે ને અચ્છા પણ એમાં એવું છે એક્ચ્યુઅલીમાં મારા 10 લાખ રૂપિયા તો માર્કેટમાં પથરાયેલો છે હું ગોધરાની જેમ પણ અત્યારે તો મારી પાસે ખાલી 5 લાખ રૂપિયા પડ્યો છે જો તારે જોતો હોય તો 5 લાખ આપું બાકી 3 લાખ ની તું બીજે ટીમ વ્યવસ્થા કરી લે બોલ ઓહો શું કરું હા એક કામ કરો 5 લાખ અત્યારે આપી દે બસ ઓકે 5 લાખ દઈ દો પણ જો મારું મીટર છે ને ટાઈમ ટુ ટાઈમ પહોંચતો રહેજે 7 લાખ નો તો પૈસામાં નહીં રેડી આજે 30 થઈ ઓલી 30 એ પહોંચી જાવું જોઈએ બાકી પહેલી તારીખ તો ડબલ મીટર ચડી જાય હો હા કઈ વાંધો નહીં તમારું એને 29 તારીખે હું તમને પૈસા આપી દે 30 તો તમે કીધા સમજ ઓકે વાંધો નહીં જો આમ છે ને હું ગામને છે ને હું 20% વ્યાજે દઉં તું મારો ભાઈ બનજો ને એટલે તને 10% દઈ લઈશ તો તારી પાસેથી ને લાભ તો લઈશ પણ ઓછો આ કઈ વાંધો નહીં ઓકે હાલે રેડી રેડી કાઈ વાંધો નહીં હાલો આ 5 લાખ આવી ગયા છે હવે હું તમને 29 તારીખે તમારા પૈસા પહોંચાડી દઈશ એટલે બધાય પહોંચાડી દે હા બધાય બધાય યાર આ તો વાંધો નહીં તો મને હારા પાંચ પહોંચાડી દેજો પણ જો ઓલી 29 વાંધો નહીં 30 વાંધો નહીં પણ 30 ની જો પેલી થઈ ને તો પછી 20% વ્યાજ લઈ જો 20% વ્યાજ વસૂલ કરી નહીં તમે ભરોસો રાખો 29 જ તમારું બધું પૂરું કરી નાખી હેમ જા આવજો એ હા 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 પૈસા તો પતી ગયા હવે અહીંયા બેહી હું કામ હાલો ઘરે જઈને મસ્ત પાણી પૂરી ખાઈ ઓફિસ વાહ ભાઈ વાહ આવી મે જીવન માં પહેલી વાર ઓપન એસી ઓફિસ જો હાલો બીજા આડા ઉડી વાત મૂકો આપણે
એ હું તને હું કહું મને એવું લાગે કે આ શેરનો ભાવ એને અત્યારે હમણા ડાયરેક્ટ ઉપર જાય હો જોતું જોઈ લે ના ના મને નથી લાગતું કે ઉપર જાય રેવા દે અરે ના ના ઋતિક મને એને એવું લાગે છે કે આનો ભાવ એને ડાયરેક્ટ ઉપર જાય હું એને મારી રીતે લગાડું છું રિક્ષ મને એને ફૂલ મજા આવે એટલે ભાઈ નહીં જાય હોત ખોટો ગલાઈ જાય તારે કરવું હોય તો વાંધો લે બાકી તો ગલાઈ જાય નહીં મને ઉગે છે ભલે હું ગલાઈ જાઉં મારે એને રિક્ષ લેવું જ છે આ તો કરવું હોય તો કઈ ઓકે આ મેં રોકા ડાયરેક્ટ 2 લાખ રૂપિયા જોઈ લે મેં 2 લાખ લગાડી દીધો એ હા હા એ રેડી હોય તો એટલે ઋતિક આ તો મને